છોટાઉદેપુર તાલુકાના જોડાવાંટ ગામે રેલવે ગરનાળામાં છલોછલ પાણી ભરાયા જ્યારે જીવના જોખમે વાહન લઈને પસાર થવા મજબૂર બન્યા રાહદારીઓ. રેલવે ટ્રેક ઉપરથી બોલેરો કાર પસાર કરતા કાર ફસાઈ ટ્રેકટર દ્વારા કાર ખેંચાતી હોવાનો વીડિયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ. છોટાઉદેપુર તાલુકાના સરહદી વિસ્તારમાં આવેલું જોડાવાંટ ગામ ખૂબ જંતરિયાળ હોય જ્યાં છેલ્લા 3 દિવસથી વરસાદ પડી રહ્યો છે, જ્યારે વરસાદના કારણે જોડાવાંટ ગામ ખાતે આવેલ રેલવે ગરનાળામાં છલોછલ પાણી ભરાઈ ગયા હતા, જેનો નિકાલ ન થતા રાહદારીઓને જીવના જોખમે ગરનાળું પસાર કરીને જવાનો વારો આવ્યો છે. છોટાઉદેપુર તાલુકાના સરહદી વિસ્તારમાં આવેલું જોડાવાંટ ગામ ખૂબ જંતરિયાળ હોય જ્યાં છેલ્લા 3 દિવસથી વરસાદ પડી રહ્યો છે, જ્યારે વરસાદના કારણે જોડાવાંટ ગામ ખાતે આવેલ રેલવે ગરનાળામાં છલોછલ પાણી ભરાઈ ગયા હતા, જેનો નિકાલ ન થતા રાહદારીઓને જીવના જોખમે ગરનાળું પસાર કરીને જવાનો વારો આવ્યો છે. વાહન વ્યવહાર અટકી જાય છે. ઇમરજન્સી સેવાઓ તથા શૈક્ષણિક સેવાઓ માટે શિક્ષકો સમયસર આવી શકતા નથી અને ચાલુ વરસાદ હોય વચ્ચે આવતા ગામો સંપર્ક વિહોણા બની જાય છે. દર વર્ષે આ રેલવે ગરનાળામાં પાણી ભરાઈ જવાની સમસ્યા બને છે અને છલોછલ પાણી ભરાઈ ગયા હતા વારંવાર રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા પાણીનો કોઈ નિકાલ થાય તે માટે ઉપાય કરવામાં આવતો નથી, જેના કારણે પ્રજાને હાલાકી ભોગવવાનો વારો આવે છે.